કલોલ ખાતે પેજ સમિતિ આઈ કાર્ડ વિતરણ સમારોહ યોજાયો. ગાંધીનગરના કલોલ ખાતે પેજ સમિતિ આઈ કાર્ડ વિતરણ સમારોહ યોજાયો, જેમાં દેશના ગૃહમંત્રી અમિત શાહના મત વિસ્તારમાં સમારોહમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા, તેમજ લોકસભાના ઇન્ચાર્જ ડોક્ટર હર્ષદ પટેલ, ગાંધીનગર જિલ્લા પ્રમુખ નૈલેશ શાહ, કલોલ શહેર ભાજપ પ્રમુખ હાજર રહ્યા હતા અને પેજ સમિતિ 3060 નિમણૂક કરાઈ. અને આજે દેશના નંબર 2 ગૃહમંત્રીનું સ્થાન ધરાવે છે. એ કલોલના ગાંધીનગર લોકસભાના મતદાર તરીકે એક એક કાર્યકર્તા માટે ગૌરવની ઘડી છે. અમિતભાઈ જ્યારે લોકસભાની અંદર પ્રવચન કરતા સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ હોય, 370 ની કલમ હોય, રામ મંદિર માટેનો નિર્ણય હોય, ભારતીય જનતા પાર્ટી જેના માટે બની એવી આપણી વિચારધારાને મૂર્તિમંત કરતા આપણા લોકસભાના સભ્યો હોય અને જ્યારે લોકસભામાં પ્રવચન કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતના ભાજપના કાર્યકર્તાને ગૌરવ થાય, પરંતુ કલોલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને એટલા માટે ગૌરવ થાય કે મેં જેને મત આપ્યો છે આજે દેશની નીતિઓનું નિર્ધારણ એ અમિતભાઈ શાહના હાથની અંદર. આજે પણ આજ તમને પેજ કમિટીનું અહીંયા સભ્ય તરીકેનું કે પ્રમુખ તરીકેનું માત્ર કાર્ડ નથી મળતું, પરંતુ ગાંધીનગર લોકસભા અને કલોલ વિધાનસભાના પેજ કમિટીનું કાર્ડ તમારી પાસે હોવું એ વ્યક્તિગત જે ક્ષેત્રના સાંસદ અમિતભાઈ શાહ છે અને એના બૂથની પેજ કમિટીનું કાર્ડ મારી પાસે છે એ સ્વયં એક ગૌરવપૂર્ણ ઘટના છે. સંજય નાયક, બીજી ન્યૂઝ, કલોલ.